નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સમાચાર સેન્ટ્રલ. કર્ણાટકની રાજનીતિમાં માત્ર 7 દિવસની અંદર જ આજે ફરી એક વખત શપથ સમારોહ યોજાયો, પણ આ વખતે સરકાર હતી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનવાળી અને મુખ્યમંત્રી હતા જેડીએસના એચડી કુમારસ્વામી. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનથી સરકાર બની ગઈ છે, જેની સાથે જ ત્યાં એક સાથે વિપક્ષનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. બેંગલુરુમાં શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઘણા પ્રાદેશિક પક્ષોના નેતા ભાગ લેવા માટે પહોંચ્યા. મોદી સરકારના કેન્દ્રમાં 4 વર્ષ સમાપ્ત થવાના પહેલા જ વિપક્ષી એકતાના પણ પાયા મજબૂત થઈ રહ્યા હોય તેમ આ દ્રશ્યો જોઈને લાગ્યું. 2019 પહેલા મોદી સરકાર માટે આ એક મોટી ચેલેન્જની જાહેરાત માની શકાય તો ખોટું નથી. જો કે કેન્દ્રની એનડીએ સરકાર સામે આ વિપક્ષની તાકાત આગામી લોકસભા ચૂંટણી સુધી જોવા મળશે કે કેમ, અથવા તો તે ટકી શકશે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. કોંગ્રેસના કર્ણાટક શપથ ગ્રહણ કાર્યક્રમમાં એમ કે સ્ટાલિન, મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર, સુધાકર રેડ્ડી, અજીતસિંહ, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવની સાથે જ બીએસપી અને ટીઆરએસના નેતા પણ કાર્યક્રમનો ભાગ બન્યા. માયાવતી અને અખિલેશ એક સાથે આવતા ઉત્તર પ્રદેશમાં મોટો પડકાર ભાજપ માટે સાબિત થઈ શકે છે, અને આ સમયે સ્ટેજ પર તમામ વિપક્ષી નેતાઓ વચ્ચે સૌહાર્દ જોવા મળ્યો, અને વરસતા વરસાદની વચ્ચે ભારતનું રાષ્ટ્રીય રાજકારણ ગરમીથી લાલચોળ થતું દેખાયું. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભાજપના નેતા યેદ્યુરપ્પા તરફથી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરાયા, પરંતુ વિધાનસભામાં તેમની પાસે બહુમત સાબિત કરી શકાય તેટલી સંખ્યા ન હોવાથી તેમણે બહુમત ટેસ્ટ પહેલા જ રાજીનામું આપ્યું. જેના પગલે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની પણ વિપક્ષ દ્વારા આલોચના કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કર્ણાટકના મુખ્યમંત્રી પદે કુમારસ્વામી આજે શપથ લીધા, અને ઉપમુખ્યમંત્રી પદે કોંગ્રેસના નેતા ડોક્ટર પરમેશ્વરને શપથ લીધા. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ મારફતે કુમારસ્વામી અને પરમેશ્વરનને અભિનંદન પાઠવ્યા, અને કર્ણાટકમાં તેમની સરકારના કાર્યકાળ માટે પણ અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી મોદીએ. પાકિસ્તાનની વધી ગઈ છે નાપાકી, જોઈશું તેના પર સમાચારો. તો જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દિવસ રાત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અરનિયા અને સાંબાબાદ આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ફાયરિંગ કરાયું, જેમાં 3 લોકોના મોત થયા. સવારે કઠુઆ જિલ્લાના હીરાનગરમાં સીમાપારથી ફાયરિંગ થયું, અને આ દરમિયાન લોંધી વિસ્તારમાં રામ પોલ નામના એક વ્યક્તિને ગોળી વાગી, જેમને ઇલાજ માટે જમ્મુની સરકારી હોસ્પિટલમાં ભરતી કરાયો, ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું. તો અન્ય 3 લોકોના પણ મોત થયા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના સીઝ ફાયર ઉલ્લંઘન દરમિયાન. તો પાકિસ્તાને બીએસએફની આશરે 40 પોસ્ટને નિશાન બનાવી. પાકિસ્તાન દ્વારા રાતભર હીરાનગર, સાંબા, રામગઢ, અરનિયા અને આરએસપુરા સેક્ટરમાં ગોળીબારી થઈ. તો આંતરરાષ્ટ્રીય બોર્ડરથી 5 કિલોમીટરની આસપાસ આવેલી સરકારી અને પ્રાઇવેટ શાળાઓને પણ બંધ રાખવામાં આવી. મારી ગવર્મેન્ટ હમણાં કરજે, એક તરફ છે તો નહીં બન્યો હો જા, કોઈ કોઈ ફેલા તો હો, એ જે રોજ બાર બાર જે ફેરિંગ હો રહી હૈ, મારે લીધે બહુ મુશ્કેલ હૈ. પછી આજ હમ જીંદે હૈ, કલ કા એક ઘડી કા ભરોસા નહીં, હમ જીંદે રહેના હૈ યા નહીં રહેના હૈ, તો ગવર્મેન્ટ હમારે તરફ કોઈ તવજ્જો નહીં દે રહી હૈ. હમારે ગાંવમાં અભી તકરીબન પૂરી રાત હી ફાયર ચલતા રહા, ઓર સુબહ તકરીબન 5 બજે એ સામને શેલિંગ હુઆ, ઓર હમારી ગાડી ભી નુકસાન હો ચુકી હૈ પૂરી. હમારી સરકાર સે ગુજારિશ હૈ કે ચલો જ્યાદા તો નહીં, થોડા બહુત ઇસકા મુઆવજા દે, ઓર બીએસએફ હમારા કડા જવાબ દે રહી હૈ. બંકર બનને ચાહીએ લોગો, 5-5 મરલે પીછે પ્લાટ મિલને ચાહીએ, ઓર સર ક્યા
वादे करते हैं, जो इलेक्शन के टाइम सभी वादे करके चले जाते हैं कि 5-5 मरले प्लाट देंगे, लेकिन दिया किसी ने कुछ नहीं। बच्चों की एजुकेशन बड़ी खराब हुई, स्कूल बंद है, आप देख लें 15 दिन स्कूल बंद रहेंगे, बच्चे क्या पढ़ेंगे, उसके बाद छुट्टी पा देंगे, ऐसे एजुकेशन जीरो है। बहुत मुश्किल, आप देख तो रहे हैं कैसे हालात बने हुए हैं बॉर्डर पे, कितना मुश्किल हो रहा है, एजुकेशन खराब हो रही है, बच्चों की एग्जाम चल रहे हैं, एग्जाम के टाइम ऐसे हम घरों से निकल नहीं पाते, बुरी हालत है सर। क्या गुहार क्या करना चाहेंगे सरकार से? सरकार से पहले भी हम बहुत बार कह चुके हैं कि कुछ ना कुछ सरकार करे, लेकिन सरकार तो कुछ नहीं कहती। जहाँ तक तो वो जहाँ के लोगों का हाल चाल पूछे, इंजर्ड हुए हैं लोग, उनको भी कुछ, उनको अभी हाल चाल नहीं पूछा अभी तक उन्होंने, सरकार को तो कुछ टेंशन ही नहीं है। इंसानी जीवों की तो कदर ही नहीं सरकार को, हमारे जहाँ जब भी फायरिंग होती है 10-12 लोग मर जाते हैं, लेकिन सरकार को पता ही नहीं है। एक बार आकर देखें कि क्या हालत है हम लोगों की, मवेशी हमारे लोगों का इनकम का सोर्स है, जब वो ही मर जाएंगे तो हम लोग कैसे काम धंधा हमारा चलेगा, हमारे लोगों की जमीन है जो छोड़कर कहाँ जा सकते हैं। पाकिस्तान की तरफ से लगातार इंटरनेशनल बॉर्डर पर सीज फायर का उल्लंघन किया जा रहा है। इस समय हम अरनिया सेक्टर में है और लगातार पाकिस्तान जो है वो अपने नापाक इरादों से यहाँ सीज फायर का उल्लंघन कर रहा है। अरनिया सेक्टर की अगर हम बात करें, ये पूरा रिहायशी एरिया है, यहाँ पूरे हर घर में ताला लगा हुआ है, गांव खाली कर दिया गया है, और यहाँ पर अगर आप देखें तो डर और दहशत का माहौल जो है वो बना हुआ है, पूरा सन्नाटा इस पूरे एरिया में छाया हुआ है। लगातार जो पाकिस्तान है वो हरकत अपनी बास नहीं आ रही उसकी हरकतों से। अगर इस मंदिर की बात की जाए, मंदिर जो कि पूजा का घर होता है, भगवान का घर होता है, वहाँ तक पाकिस्तान ने अपने नापाक इरादों से यहाँ पर भी शैलिंग की है, और यहाँ आप देख सकते हैं ताला जड़ दिया गया है, हर घर में यहाँ पर ताला लगा दिया गया है, और यहाँ पर हर जगह जो माहौल है वो काफ़ी टेंस भरा हुआ है। कई राहत शिविरों में लोगों को ले जाया जा रहा है, पूरी तरीके से जो माहौल है वो काफ़ी टेंस भरा हुआ है। कैमरा पर्सन चांद के साथ अंकित भट्ट, न्यूज 18, अरनिया सेक्टर। तो आ तरफ दक्षिण कश्मीर ना बिज बहरामा ग्रेनेड हुमलो आज करवामा आव्यो, जेमा 6 नागरिको इजाग्रस्त थया। अनंतनाग जिल्ला मा आवेलू छे बिज बहरा के ज्यां ग्रेनेड द्वारा हुमलो करवामा आव्यो ने 6 नागरिको तेमा इजाग्रस्त थया। ते साथे ज मुंबई ना एक कांग्रेस नेता पण आ घटना मा इजाग्रस्त थया। अगर वधी बात तमिलनाडु ने करिए, तो तमिलनाडु ना तुतिकोरिन में वेदांता स्टरलाइट कॉपर यूनिट विरुद्ध प्रदर्शन दरमियान पुलिस साथे थयेली अथड़ामण में अत्यार सुधी में 13 लोकोना मौत निपजा छे, त्यारे आ मुद्दे पण हवे राजकारण शुरू थयुं छे। अभिनेतामांथी राजकारणी बनेला मक्कल निधि मयमना चीफ कमल हासन तुतिकोरिन पहोंच्या, ज्यां तेओ होस्पिटल पहोंची अने इजाग्रस्त थयेला प्रदर्शनकारीओना खबर अंतर पूछ्या। तो बीजी बाजू कलम 144 लागू कर्या बाद प्रसरेली शांति फरी डोहड़ाई अने तुतिकोरिन में फरी हिंसा परिणमी। मोटी संख्या में प्रदर्शनकारी रस्ता पर आया, फरी एक वक्त पुलिस लोगों ने शांत करने गोलीबार करने फरज पड़ी, जेमा बीजा दिवसे पण प्रदर्शनकारी मौत ने भेट्या। जो कि मद्रास हाईकोर्ट की मदुराई बेंचे तुतिकोरिन में स्टरलाइट इंडस्ट्रीज नवा कॉपर स्मेल्टर निर्माण पर रोक लगा भी छे। तो आ वच्चे तमिलनाडु सरकारे तुतिकोरिन हिंसा की तपास माटे रिटायर्ड जज अरुणा जगदीशन की निमणूक करी छे। तो आखरे शा माटे तुतिकोरिन में हिंसा थई रही छे अने विरोधनुं कारण शुं छे ते जाणीए। तो वेदांता स्टरलाइट ना कॉपर प्लांट ने बंद करावा माटे 100 दिवस थी तुतिकोरिन में प्रदर्शन थई रह्या छे। प्रदर्शन अंतर्गत मंगलवार ना रोज धरणानुं एलान करवामां आव्युं हतुं। तो तुतिकोरिन ना स्थानिको प्लांट नी क्षमता वधारवानो विरोध करी रह्या छे, साथे ज तेमनो दावो छे के प्लांट ना कारणे समग्र क्षेत्र मां ग्राउंड वॉटर मां प्रदूषण वधी रह्युं छे। तो प्रदर्शनकारीए पॉल्यूशन कंट्रोल बोर्ड सामे पण आक्षेप कर्या, अने तेमणे आक्षेप कर्या छे के कंपनीनो खर्चो बचावा माटे तेमणे नानी चिमनी साथे प्लांट चलावानी मंजूरी अपाई छे अने नानी चिमनी ना कारणे प्रदूषण वधी रह्युं छे। तो तुतिकोरिन हिंसा मामले राजकारण गरमाता भाजप नेता सुब्रमण्यन स्वामीए कांग्रेस नेता पी चिदंबरम पासे जवाब मांग्यो। उसमें क्या टेंशन क्यों है, कौन कसूर है, ये तो स्टरलाइट के तरफ से तो चिदंबरम को बोलना चाहिए, वो तो डायरेक्टर था सालों साल, लंदन उन्हीं के खर्चे में जाता था, वहां उसकी
यानी उसकी जो शाम की कार्यक्रम है उसके लिए व्यवस्था भी करते थे वो। આગળ વધીએ કોંગ્રેસે આજે ભાજપ સરકાર સામે મોરચો માંડતા એક પોસ્ટર લોન્ચ કર્યું જેમાં લખાયું છે વિશ્વાસઘાત। કોંગ્રેસે ભાજપ સરકાર પર સમાજના બધા વર્ગના વિશ્વાસને તોડવાનો આરોપ લગાવતા કહ્યું કે દેશના મોટા ભાગના નાગરિકો કેન્દ્ર સરકારની વાતો કરવાની અને કામ નહીં કરવાની નીતિથી ખુશ ન હોવાનો દાવો કર્યો છે કોંગ્રેસે। तो भाजप सरकार सामे मोर्चो मांडता पोस्टर लॉन्च करायू अने विश्वासघात पोस्टर नी उपर लखवामां आव्युं। प्रधानमंत्री नरेन्द्र मोदी नी सरकारना चार वर्ष समाप्त थई रह्या छे जेनी सामे कांग्रेस द्वारा आ कैम्पेन शुरू करायू छे। युवा के साथ विश्वासघात, किसानों के साथ विश्वासघात, व्यापारी वर्ग के साथ विश्वासघात किया, जो वादे किए थे वो नहीं निभाए गए। अंतर्राष्ट्रीय 140-135 पहुंच गए थे उस जमाने के अंदर, तब जो रेट थी वो रेट वहाँ कम हो चुकी है, 40 पे 50 पे आ गई, तब भी आपके यहाँ रेट बढ़ती जा रही है। मतलब डाका डाल रही है बीजेपी की सरकार, एनडी की सरकार आम जनता की जेबों पे डाका डाल रही है। चुनाव खत्म हुआ नहीं और रेट बढ़ाने का काम शुरू हो गया। इनकी कथनी में करनी में अंतर है, नीति व नियत में फर्क है। हिपोक्रेट लोग हैं ये लोग, फासिस्ट लोग हैं, लोकतंत्र में यकीन नहीं लोगों का, इसलिए तमाम बातें हमारे सामने हो रही है। तो कांग्रेस ना आक्षेपों अने प्रहारों पर भारतीय जनता पार्टी ये पण वर्तो जवाब आप्यो। में किस प्रकार भारत की जीडीपी बढ़ी है, चार वर्षों में किस प्रकार पूरे विश्व में भारत का साख बढ़ा है, मुझे लगता है राहुल गांधी जी अगर आप इनको देख पाते हैं, आप इनको समझ पाते हैं, तो इस प्रकार इसे विश्वासघात नहीं कहेंगे। विश्वासघात वो है जो आप कर रहे हैं कर्नाटका के अंदर, जनादेश के साथ विश्वासघात। जश्ने भ्रष्टाचार मना रहे हैं वहां, राहुल को खुद बेल, तेजस्वी के पिता को जेल, अखिलेश यूपी में फेल, ममता की लोकतंत्र पर नकेल, केजरी का माफीनामा का खेल, यूपी जिस माया को रहा था झेल, देखिए कितना बड़ा बेमेल, 19 में जनता करेगी इनको फेल। उत्तर प्रदेश में हवे तमाम 19,143 मान्यता प्राप्त मदरसाओं में एनसीईआरटी पाठ्यक्रम थी पण अभ्यास थशे। उर्दू उपरांत विद्यार्थियों हवे हिंदी और अंग्रेजी माध्यम पण पसंद करी शकशे। मुख्यमंत्री योगी आदित्यनाथ की आगेवानी में थयेली कैबिनेट बैठक में आ प्रस्ताव मंजूर करवामां आव्यो। उत्तर प्रदेश की तमाम मान्यता प्राप्त 19,143 मदरसाओं पर आ फेरफार लागू थशे, जेमां लगभग 10 लाख बाळको भणे छे। अत्यार सुधी मदरसाओं में गणित, विज्ञान, अंग्रेजी, कम्प्यूटर अने सामाजिक विज्ञान जेवा विषयों ने भणावामां नहोता आवता, परंतु सरकारे हवे आ विषयों ने पण पाठ्यक्रम में सामेल करवा निर्देश आप्या छे। જાણી જોઈને બેંકની લોન ન ચૂકવનાર કંપનીઓના પ્રમોટરે પોતાની કંપનીમાંથી હાથ ધોવાના ડરથી 83,000 કરોડની ચૂકવણી કરી છે। કેન્દ્ર સરકારે બેંકોના રૂપિયા ન ભરનાર કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે કાયદો બનાવ્યો, જેને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ નામ અપાયું, અને આ કાયદા અંતર્ગત જે કંપની પાસેથી બેંકના લેણા નીકળતા હોય તે કંપનીઓની નિલામી કેન્દ્ર સરકાર કરશે અને તે નિલામીમાં તે કંપનીના માલિક ભાગ નહીં લઈ શકે। જો કે સરકાર આ કાયદા પર કડક કાર્યવાહી શરૂ કરે તે પહેલા જ 2100થી પણ વધુ કંપનીઓએ પોતાની લોન ચૂકતે કરી અને કુલ 83,000 કરોડ બેંકોને પાછા મળ્યા। મોદી સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના સાંસદ બંડારુ દત્તાત્રેયના એકના એક પુત્રનું નિધન થયું છે। 21 વર્ષીય બંડારુ વૈષ્ણવનું હાર્ટ એટેકના કારણે નિધન થયું। મંગળવારે એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વૈષ્ણવ હૈદરાબાદના રામનગરમાં આવેલા પોતાના ઘરે પરિવાર સાથે ભોજન લઈ રહ્યો હતો અને તે અચાનક જ ઢળી પડ્યો। વૈષ્ણવને તાત્કાલિક મુશીરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં રાત્રે 12:30 વાગે મૃત જાહેર કરાયો। સિકંદરાબાદ બેઠકથી લોકસભાના સાંસદ બંડારુ દત્તાત્રેય પુત્રના નિધનથી શોકમાં છે, તો રાજકીય નેતાઓ પણ બંડારુ દત્તાત્રેયને સાંત્વના પાઠવી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ફોન કરી અને દત્તાત્રેયને સાંત્વના પાઠવી।
હવે વાત કરીએ મેરઠની કે જ્યાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચોંકાવનારો એટલે કારણ કે એક શાળાની વોર્ડન પર લાગ્યો છે આરોપ વિદ્યાર્થીઓને ડરાવવાનો અને તે પણ ભૂત બનીને. ઉત્તર પ્રદેશના મેરઠના ખરખોદા સ્થિત આ છે કસ્તુરબા વિદ્યાલય. આ શાળામાં માત્ર વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને તેમાંથી એક બે નહીં પણ તમામ વિદ્યાર્થીનીઓએ લગાવ્યો છે શાળાની વોર્ડન પર આરોપ. આરોપ છે કે વોર્ડન વિદ્યાર્થીનીઓને રાત્રે ભૂત બનીને ડરાવે છે. વિદ્યાર્થીનીઓનું તેમ પણ કહેવું છે કે તેમણે જ્યારે જ્યારે વોર્ડનનો વિરોધ કર્યો ત્યારે તેમને માર પણ મારવામાં આવ્યો. વિદ્યાર્થીનીઓને જાનથી મારી નાખવાની ધમકી સુદ્ધા પણ અપાઈ. સર હમ સોચી કે ભૂત તો જાર મેં નિકલતા લેકિન વો પૂના મેમ નીચે ભાગ ગઈ થી ઓર ફિર એક દફે રૂમ કે ચેક ગેટ લગા લી હમને ખૂબ ખોલે હમને ખૂબ બચાય ફિર લેકિન ઉન્હોને નહીં ખોલે. આખરે શું માનસિકતા હશે તે વોર્ડનની જે આ પ્રકારની વિકૃતિ ધરાવે છે. જો કે હજી સુધી આરોપો સિદ્ધ નથી થયા પણ કહેવાય છે કે બાળકો ભગવાનનું રૂપ હોય છે અને તેઓ ખોટું ના બોલે અને એક સાથે 100 બાળકો તો ખોટું ન જ બોલી શકે પણ વોર્ડન પોતાનો બચાવ કરી રહી છે. मेरे ऊपर टारगेट इसलिए किया गया है क्योंकि मुझे यहाँ हटाने की साजिश की जा रही है पूरी तरह क्योंकि आज से पहले किसी वार्डन को यहाँ रुकने नहीं दिया गया है. इससे पहले भी यहाँ पर ऐसा मैटर हो चुका है मेरे आने से पहले जैसे मेरे संज्ञान में आया है परिच्छेदगढ़ में भी इस तरह के भूत वाला मैटर करके वहाँ के भी वार्डन को हटाया गया और वहाँ का ही यू लेके यहाँ पर ही साजिश स्टाफ के द्वारा किया जा रहा क्योंकि सामने स्टाफ ही नहीं आना चाह रहा है. જો કે વોર્ડને ન માત્ર પોતાના પરના આરોપો ખોટા ગણાવ્યા પણ સાથે જ તેની સામે ષડયંત્રની વાત કરતા સમયે અન્ય એક શિક્ષિકા પર પણ આરોપ લગાવ્યો પણ તે તમામની વચ્ચે બાળકીઓ શિકાર બની રહી છે અને શાળામાં ચાલી રહ્યું છે રાજકારણ. જીસ બચ્ચે ને ગેટઅપ કી વાત કી એસા ગેટઅપ મેરે પાસ મોજૂદ નહીં હે જીસ ગેટઅપ કે કાન કી બાલ કાન કે કુંડલ કે બારે મે બાત કર રહે હે આર્ટિફિશિયલ કે વો મે યુઝ નહીં કરતી હું વો મેરી પૂર્ણકાલિક શિક્ષિકા આસે ફટાના યુઝ કરતી હે એસે લંબે બાલ ઉનકે હે ના કે મેરે હે. યે કોન હે? યે હમારી પૂર્ણકાલિક શિક્ષિકા ઇંગ્લિશ કી ટીચર હે વો. ડરેલા મન સાથે બાળકીઓએ વોર્ડન સામે ફરિયાદ દાખલ કરી છે પણ સવાલ એ છે કે બાળકીઓના માનસપટ સાથે આ પ્રકારનો ખેલ કરવો કેટલો યોગ્ય. અને હવે જ્યારે આ ઘટનાની તપાસ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીનીઓમાં ડર છે કે જો વોર્ડન સામેના આરોપો સિદ્ધ ન થયા તો તેમને ભવિષ્યમાં પણ પરેશાન કરવામાં આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. દક્ષિણ આફ્રિકાના ખેલાડી એબી ડિવિલિયર્સે બુધવારે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. એબી ડિવિલિયર્સે ટેસ્ટ, વન ડે અને ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચમાં 20,070 રન બનાવ્યા છે અને તેઓએ ટ્વીટની મદદથી પોતાના સંન્યાસની જાહેરાત કરી. તેઓના સંન્યાસ લેવાથી આફ્રિકી ટીમને વિશ્વકપ જીતવાની સંભાવનાને જોરદાર ઝટકો લાગ્યો છે. જો કે માનવામાં આવે છે કે તેઓ આઈપીએલમાં રમતા રહેશે. Same place. I want to let you know that I've decided to retire from all international cricket with immediate effect. It is time for others to take over. I've had my turn and to be honest, I'm tired. This is a tough decision. I thought long and hard about it and I'd like to retire while still playing decent cricket. Cricket fans around South Africa and around the world, thank you very much for your kindness, your generosity and today for your understanding. તો આ સાથે જ સમાચાર સેન્ટ્રલ માં હાલમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.